ગવાર શિંગનું શાક આપણે બનાવીએ છીએ પણ રાજસ્થાની સ્ટાઇલમાં ગવાર ઢોકળીનું શાક કેવી રીતે બનાવવું તે હું તમારી સાથે શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય વિનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે ઘવાર ઢોકળીનું શાક કુકરમાં બનાવવાના છીએ એટલે ખાવામાં પણ ટેસ્ટી બને છે તો ઘવાર ઢોકળીનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ ઘવાર સિંગ લીધી છે હવે ઘવાર સિંગને ધોઈ લેવાની છે અને સમાઈ લેવાની છે અહીંયા ઘવાર સિંગને વધારે મોટી પણ નહીં અને નાની નહીં એ મીડિયમ સાઇઝમાં સમાઈ લઈશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ ઘવાર સિંગ લીધી છે તેને સમાઈ લીધી છે હવે આજે આપણે રાજસ્થાની સ્ટાઇલમાં ઘવાર ઢોકળીનું શાક બનાવીએ છીએ એટલે એટલે બે મીડિયમ સાઇઝના ટામેટાને ચોપરમાં ચોપ કરી દીધા છે તો હવે આપણે કુકરમાં શાક બનાવીશું એટલે શાક છે તે જલ્દી બની જાય છે તો અહીંયા કુકરમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે તમારે લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો હવે ચોપ કરેલા ટામેટાને ઉમેરી લેવાના છે અને સાતરવાના છે હવે ટામેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતરી લઈશું અહીંયા ટામેટા સંતરાઈ ગયા છે અને ટામેટામાંથી તેલ અલગ થઈ ગયું છે તો હવે મસાલો કરવાનો છે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે હવે બધા મસાલાને સાંતરવાના છે એટલે મસાલાની ફ્લેવર છે તે આવી જશે અહીંયા મસાલા છે તે સરસ એવા સંતરાઈ ગયા છે તો હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણે પાણી ઉમેરવાનું છે અહીંયા અઢીસો ગ્રામ આપણે ઘવરસિંહ સિંગ લીધી છે એટલે એક ગ્લાસ પાણી ઉમેરીશું હવે બે ચમચી ગોળ ઉમેરવાનું છે ગોળ તમારે વધારે ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો પણ અહીંયા મેં એક ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે થોડું પાણી ઉકળી જાય એટલે અઢીસો ગ્રામ ગવારસિંગની સમારી છે તેને કુકરમાં ઉમેરી લેવાની છે અને સારી રીતે છે હવે કૂકરને ઢાંકણ ઢાંકી અને બે વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું હવે આપણે આજે ઘવા ઢોકળીનું શાક બનાવીએ છીએ એ ઢોકળી બનાવવા માટેનો લોટ બાંધવાનો છે એટલે એક વાળકી ઘઉંનો લોટ લેવાનો છે હવે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું જીરું પાવડર અડધી ચમચી અજમો લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મૂળ માટે તેલ લેવાનું છે હવે બધા મસાલાને સાથે મિક્સ કરવાના છે થોડું પાણી ઉમેરવાનું છે અને લોટ બાંધવાનું છે જેમ દાળ ઢોકળી બનાવીએ છીએ અને લોટ બાંધીએ છીએ તે રીતે લોટ બાંધવાનું છે આપણે દાળ ઢોકળી બનાવીએ છીએ ત્યારે લોટ બાંધીએ છીએ તેને વણી અને કટ કરીને પછી દાળમાં ઉમેરીએ છીએ પણ આજે આપણે ઘવાર ઢોકળીનું શાક બનાવીએ છીએ એટલે લોટ છે તે થોડો સોફ્ટ રાખવાનો છે હવે લોટ બંધાઈ ગયો છે એટલે આ રીતે નાના લુવા બનાવી લેવાના છે આજે આપણે અલગ રીતનું એટલે કે રાજસ્થાની સ્ટાઇલમાં ઘવાર ઢોકળીનું શાક બનાવીએ છીએ એટલે આ રીતે નાના લુવા બનાવી લેવાના છે અને હાથથી પ્રેસ કરી અને બે હાથની વચ્ચે પ્રેસ કરીને આ રીતે નાની પૂરી જેવું બનાવી લેવાનું છે એટલે ભાઈ ઢોકળી છે તે સરસ લાગશે અને ખાવા પણ ટેસ્ટી લાગે છે તમારે આ રીતે ના કરવું હોય તો વણીને પણ બનાવી શકો છો અહીંયા આપણે બધી જ ઢોકળી છે તે બનાવી લીધી છે હવે કૂકરમાં બે વિસલ પણ થઈ ગઈ છે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ત્રણથી ચાર વિસલ થાય ત્યાં સુધી નથી થવા દેવાનું જો વધારે વિસલ થઈ જશે તો કૂ ગવાર સિંગ છે તે વધારે બફાઈ જશે અહીંયા બે વિસલ થઈ ગઈ છે કૂકર ઠંડુ થઈ ગયું છે એટલે આપણે જે ઢોકળી બનાવી રાખી હતી તેને કૂકરમાં ઉમેરી લેવાની છે અને સારી મિક્સ કરી લઈશું હવે ઢોકળીને મેં ઉમેર્યા પછી આપણે સાતથી આઠ મિનિટ માટે ચડવા દેવાની છે એટલે ઢોકળી છે તે સરસ એવી ચડી જશે ઢાંકણ ટાંકી અને આઠ મિનિટ માટે ચડવા દઈશું ફ્રેન્ડ્સ આજે આપણે ગવાર ઢોકળીનું શાક કુકરમાં બનાવીએ છીએ એટલે શાક છે તે જલ્દી બની જાય છે તમારે કુકરમાં ના બનાવવું હોય તો પેનમાં પણ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે આઠ મિનિટ થઈ ગઈ છે અને આપણી ઢોકળી છે તે ફૂલીને ડબલ થઈ ગઈ છે એટલે આપણી ઘવાર ઢોકળીનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તમારે ગ્રેવી જેટલી રાખવી હોય તે પ્રમાણે પાણી પીરવાનું છે આજે હું પરાઠા સાથે ઘવાર ઢોકળીનું શાક સર્વ કરવાની છું એટલે ગ્રેવી છે તે આ રીતની રાખવાની છે હવે આપણે ઢોકળી ચડી ગઈ છે કે નહીં તે પણ ચેક કરી કરીશું તો ઢોકળી છે તે પણ ચડી ગઈ છે તો ઘવાર ઢોકળીના શાકને સરળ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ ગવાર શિંગનું શાક તો આપણે બનાવતા હોઈએ છીએ પણ ગવાર ઢોકળીનું શાક જે રાજસ્થાની સ્ટાઇલમાં બનાવ્યું છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો તમને આજની ગવાર ઢોકળીના શાકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય